વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ ત્રણમાં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું તો સ્ટુડન્ટ્સ તમને બધાને વેલકમ ચલો સ્ટુડન્ટ્સ હવે તમે બધા ફ્રેશ છો મજામાં છો ને તો જ આપણે ભણવાની શરૂઆત કરીએ હો ચલો તો બધા સ્ટુડન્ટ્સ છે એ એકદમ ફ્રેશ થઈ જાય મજામાં થઈ જાય બરાબર પછી આપણે આગળ વધીએ ચલો રેડી રે બધા આજે આપણે શું કરવાનું છે જુઓ તો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે હમ આપણે પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો બરાબર ને એ સ્ટાર્ટ કર્યો હતો હવે એમાં આપણે શું શું કર્યું હતું યાદ કરી લઈએ પછી આગળ વધીએ બરાબર તો સૌથી પહેલા પાઠ જ્યારે આપણે શરૂ કર્યો હતો ત્યારે આપણે એક સરસ મજાનું ગીત છે એ ભણ્યા હતા બરાબર ગીત પછી આપણે શું કર્યું હતું તો કે એક વાર્તા હતી એ વાર્તા આપણે જોઈ હતી પછી સ્વાધ્યાયના બે પ્રશ્નો હતા તો આપણે બે કર્યા જે વાર્તાને અનુરૂપ હતા બરાબર પછી આપણે શું કર્યું તો કે એ પ્રશ્ન પૂરા થઈ ગયા પછી બીજી એક સરસ મજાની વાર્તા હતી તો આપણે એ વાર્તા જોઈ બરાબર અને પછી શું કર્યું આપણે સ્ટુડન્ટ પછી આખી વાર્તા આપણે સમજ્યા બહુ મજા આવી બધાને વાર્તા સમજવાની તો આજે આપણે શું કરવાનું છે હવે આજે આપણે જે વાર્તા આપણે કરી ને એને લગતો સ્વાધ્યાય કરવાનો છે બરાબર એને લગતા સ્વાધ્યાયના પ્રશ્નો છે જે આપણે કરવાના છે ઓકે સ્ટુડન્ટ તો બધા સ્ટુડન્ટ્સ છે ચલો જે પાઠ્યપુસ્તક હોય અને જે સ્ટુડન્ટ્સ પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક નથી એ સ્ટુડન્ટ્સ ગુજરાતીની ફેરબુક લઈ લેશે ઓકે ચલો હું તમારા બધાનો વેઇટ કરું છું ફટાફટ જે સ્ટુડન્ટ પાસે પાઠ્યપુસ્તક હોય એ પાઠ્યપુસ્તક લઈ લેશે અને જે સ્ટુડન્ટ ના હોય એ ગુજરાતીની લઈ લેશે બરાબર હું તમારા બધાનો વેઇટ કરું છું ચલો લઈ લ્યો ફટાફટ હું કાઉન્ટ કરું છું હો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઓકે મને લાગે છે કે હવે મારા બધા સ્ટુડન્ટસે બુક અને પેન્સિલ લઈ લીધી છે તો આપણે આગળ ભણીએ બરાબર ચલો કયો પ્રશ્ન આવે છે સૌથી પહેલાં વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો સાચું અથવા ખોટું કરો બરાબર શું કીધું છે આપણે નક્કી કરવાનું છે કે આ સાચું છે કે ખોટું બરાબર ચલો તો સૌથી પહેલા આપણે સમજશું પછી મિસ તમને જ્યારે લખવાનું કે ત્યારે જ તમારે લખવાનું છે ઓકે જુઓ પેલું શું છે તો કે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો સ્ટુડન્ટ્સ આ વિધાન સાચું છે કે ખોટું તો આપણે જ્યારે પાઠ સમજતા હતા ત્યારે આપણે જોયું તું કે રાવણના જે મંત્રી હતા એમ કહેતા હતા કે આ છે આપણા દેશ માટે એટલે કે આપણા નગર માટે મહેમાન છે તો આપણે એને આસન આપવું જોઈએ એનું સન્માન કરવું જોઈએ બરાબર ને એમ કીધું તું તો આ વિધાન છે એ સાચું છે કે ખોટું સાચું છે તો અહીંયા આપણે શું કરશું સાચાની નિશાની કરશું શું કરશું સાચાની નિશાની કરશું બરાબર ચલો ફરી રિપીટ કરું છું રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો જવાબ સાચું બીજું રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા વધુ આસને બેઠા શું આવશે તો કે રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા વધુ ઊંચા આસને બેઠા સાચું કે ખોટું રાવણ વધુ ક્યારે ગુસ્સે થયો એટલે ગુસ્સે થયો તો નાય તો શું આવશે તો કે હનુમાન છે એમણે રામનું નામ લીધું એટલા માટે રાવણ છે એ વધુ ગુસ્સે થયો બરાબર તો આ વિધાન છે કેવું આવશે ખોટું બરાબર કેવું આવશે ખોટું રિપીટ કરું છું ધ્યાન અહીંયા બધાનું રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા વધુ ઊંચા આસને બેઠા હવે નંબર ત્રણ હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી સાચી વાત છે હા સાચી વાત છે કારણ કે હનુમાને રાવણને શું કીધું તું કે મંત્રીઓ બેઠા છે એવા આસન ઉપર મારે બેસવું છે બરાબર ને તો આ વિધાન છે એ કેવું છે સ્ટુડન્ટ સાચું રાઈટ નંબર ત્રણ હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી જવાબ ચોથું હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા સાચી વાત છે એમની મરજીથી ગયા હતા કે સૈનિકો એમને લઈને ગયા હતા હ સભાગૃહમાં સૈનિકો એમને લઈને ગયા હતા એ પોતાની મરજીથી ગયા ન હતા તો અહીંયા શું આવશે સાચું કે ખોટું યસ ખોટું હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા ખોટું હવે પાંચમું રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું સાચું વાત છે નહીં માન જાળવ્યું તું નહીં તો અહીંયા આવશે ખોટું બરાબર રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું ખોટું રાવણે માન જાળવ્યું ન હતું બરાબર સમજાયું બધા સ્ટુડન્ટ ખરા ખોટા બીજા જો શું છે તો કે છઠ્ઠું છે હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડે સાચું જો હનુમાને શું કર્યું તું એમણે ત્યાગ લગાવી હતી ને પોતાની પૂછ થી જગ્યાએ એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ તો આ વિધાન છે કેવું આવશે સાચું હનુમાને સડકતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી સાચું હવે સાતમું છે પૂછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું રાઈટ સાચું છે ને કારણ કે એમનું આસન કેવું બન્યું હતું કે એકદમ ઊંચું બન્યું હતું અને એ આસન કેવું હતું તો કે રાવણથી પણ ઊંચું હતું બરાબર તો આ જવાબ છે સાચો છે કે પૂછડીને લીધે હનુમાનનું આસન ઊંચા જેવું બની ગયું સાચું હવે આઠમું છે રાવણે હનુમાનને નીચે ઉભા ઉભા જ વાત કરવા વિનંતી કરી એમ કીધું તું રાવણે હનુમાનને નીચે ઉભા ઉભા જ વાત કરવા વિનંતી કરી ખોટું ત્યાં જ ઉભા રહીને કીધું તું હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે જાડવાને નુકસાન કર્યું સાચું બરાબર હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા તો જવાબ ખોટું શું આવશે ખોટું ચલો હવે બધા પોતાની બુકમાં લખી નાખશે પેલું વિધાન શું છે હું દસે દસ ખરા ખોટા છે એ રિપીટ કરી જાઉં છું બરાબર જે સ્ટુડન્ટ છે એ મારી સાથે લખે છે એ ફટાફટ લખશે બરાબર નંબર એક કરીને લખો મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે સાચું રાવણના મંત્રી ઇતા હતા કે હનુમાનને સન્માન મળે સાચું બીજું રાવણ વધુ ગુસ્સે થયો રાવણ વધુ ગુસ્સે થયો कारण के हनुमान कारण के हनुमान रावण करता ऊंचा आसने बैठा रावण करता ऊंचा आसने बैठा खोटू ત્રીજું લખો છો ને બધા સ્ટુડન્ટ્સ મારી સાથે ફરજિયાત લખવાનું છે હનુમાને હનુમાને મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી જવાબ સાચું જવાબ સાચું હવે ચોથું હનુમાન પોતાની મરજીથી હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા ખોટું પાંચમું રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું મહેમાનનું માન જાળવ્યું જવાબ ખોટું બરાબર ચલો હવે છઠ્ઠું હનુમાને સળગતા ગાભા ગોદડા હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી ઠેર ઠેર આગ લગાડી સાચું પૂછડીને લીધે હનુમાન નું આસન ને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું ઊંચા પીપળા જેવું બની ગયું જવાબ સાચું હવે આઠમું રાવણે નીચે ઉભા ઉભા જ વાત કરવા વિનંતી કરી રાવણે હનુમાનને નીચે ઉભા ઉભા જ વાત કરવા વિનંતી કરી ખોટું નવમું હનુમાને રાવણને જણાવ્યું કે હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે જાડવાને નુકસાન કર્યું તેમણે શા માટે જાડવાને નુકસાન કર્યું જવાબ સાચું જવાબ સાચો હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા જવાબ ખોટું જવાબ ખોટું બરાબર લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને અને બધાને ખરા ખોટા સમજાઈ ગયા ને હમ મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને સમજાઈ ગયું છે અને લખાઈ ગયું છે જે સ્ટુડન્ટ્સને ખરા ખોટા બાકી રહી ગયા હોય લખવાના એ સ્ટુડન્ટ પછીથી વિડીયો સ્ટોપ કરીને લખી નાખશે ઓકે ચલો તો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જો નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો અને જુદા પાડીને લખો બરાબર ચલો હવે આમાં આપણને એમ કીધું છે કે પાઠમાં આવતા શબ્દ અને પાઠમાં ન આવતા શબ્દો એ જુદા પાડીને લખવાના છે આપણે તો ધ્યાન બધાનું અહીંયા ચલો પેલા આપણે જે પાઠમાં આવે છે ને એ ગોત્ય હ નું માન હનુમાન તો એ આપણા પાઠમાં આવે છે બરાબર ચલો લખી નાખ્યું હનુમાન હવે ફરી જોઈએ આપણે લંકા બરાબર લંકા પછી મંત્રી તો આપણે લખી નાખીએ લંકા પછી મંત્રી પછી તો કે વાનર બરાબર ને શું આવશે પછી વા ન ર બરાબર પછી નગર બરાબર વાનર પછી શું આવશે આર્યુ નગર તો આપણે લખી નાખશું નગર બરાબર જો હનુમાન પછી લંકા પછી મંત્રી અને નગર બરાબર ને આટલા શબ્દો આપણે શોધ્યા હવે જોઈએ તો કે આગ તો એ પણ આપણા પાઠમાં આવ્યું હતું ને તો લખી નાખશું આગ તો સ્ટુડન્ટ આપણે શોધી લીધા કયા કયા શબ્દ છે બોલો બધા મારી સાથે હનુમાન લંકા વાનર મંત્રી નગર આગ છ શબ્દ છે બરાબર એક ઉદાહરણ માટે એટલે કુલ આપણે શોધ્યા પાંચ શબ્દો બરાબર કયા કયા લંકા વાનર મંત્રી નગર અને આગ ઓકે ચલો હવે આપણે બીજા શોધીએ તો જુઓ પાઠ બાર તો કે સમુદ્ર સમુદ્ર છે એ આપણા પાઠમાં આવ્યું નથી બરાબર તો આપણે લખી નાખશું સમુદ્ર જે આપણને ઉદાહરણમાં આપેલું છે રાઈટ પછી આગળ જોઈએ ભારત તો અહીંયા લખી નાખશું આપણે ભારત બરાબર પછી તો કે માસી બરાબર તો અહીંયા લખી નાખશું આપણે માસી પછી આગળ જોઈએ વન તો અહીંયા લખશો આપણે વન બરાબર જો ભારત આવી ગયું વન આવી ગયું માસી આવી ગયું બરાબર નવ પછી આવશે વાન હસ મન સીતા અને રન આટલા શબ્દો જે છે એ પાઠમાં આવતા નથી કયા કયા બોલો મારી સાથે સ્ટુડન્ટ્સ ભારત નવ વન માસી વાન હસ મન સીતા બરાબર આટલા બધા શબ્દો તમારે અહીં શોધવાના છે અને આ કોષ્ટક છે એ મને કરીને બતાવવાનું છે ઓકે મિસ એટલા માટે જ આ કોષ્ટક છે એમાંથી શોધ્યું નથી એટલે કે રાઉન્ડ કરેલા નથી કારણ કે તમારે કરવાનું છે ઓકે બરાબર શું કરવાનું છે તો કે આ તમને જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાંથી તમારે શોધવાનું છે અને ગોળ કરવાના છે બરાબર પાઠમાં આવતા શબ્દ અને પાઠમાં ન આવતા શબ્દ છે એ શોધી અને એના ઉપર સર્કલ કરવાનું છે ઓકે ચલો હવે અત્યારે બધા પોતાની બુક માં લખી નાખશે પાઠમાં આવતા શબ્દો હનુમાન તો લખેલું જ છે તો શું લખવાનું છે લંકા વાનર મંત્રી નગર આગ લખો જો જેના પાસે પાઠ્યપુસ્તક છે એ તો જે મેં લખ્યું છે એવી જ રીતે લખશે બરાબર અને જેની પાસે પાઠ્યપુસ્તક નથી જે ફેરબુકમાં લખે છે એ સ્ટુડન્ટ વ્યવસ્થિત સૂચના લખશે જો તમને સૂચના આપી છે પાઠમાં આવતા શબ્દો પાઠમાં ન આવતા શબ્દો બરાબર ચલો પાઠમાં આવતા શબ્દો લંકા વાનર મંત્રી નગર આગ ફરીથી રિપીટ કરું છું લંકા વાનર મંત્રી નગર આગ ઓકે લખાઈ ગયું હવે પાઠમાં ન આવતા શબ્દો સમુદ્ર તો લખેલું જ છે બરાબર ભારત નવ હસ વન મન मासी, सीता वान, रन लखाई गय बदा ने भारत नव हंस, वन મન માસી સીતા વાન અને રન ઓકે લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને તો બે પ્રશ્ન થઈ ગયા કયા કયા તો કે ખરા ખોટા અને બીજો પ્રશ્ન જે હતો પાઠમાં આવતા શબ્દો અને પાઠમાં ન આવતા શબ્દો રાઈટ હવે પ્રશ્ન ત્રણ છે નીચેનું વાક્ય કોણ બોલી શકે છે એટલે કે કોણ બોલી શકે કાઉન્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો બરાબર જો આપણે આની પહેલા જે પાઠ હતો પાઠ છ એમાં પણ આપણને અમુક વિકલ્પો એટલે કે અમુક વાક્ય આપ્યા હતા અને કીધું તું કે આ વાક્ય કોણ બોલી શકે એ તમારે લખવાનું છે જેમાં આપણે કોણ બોલે છે કોને કહે છે એ કરીએ છીએ ને એવી જ રીતે પણ આ અલગ છે આપણે વિચારવાનું છે કે આ વાક્ય છે એ કોણ બોલી શકે છે તો એ આપણને કેમ ખબર પડશે તો કે આપણે ધ્યાનથી પાઠ વાંચ્યો હશે ને તો આપણને ખ્યાલ આવશે સમજ્યું હશે પાઠ તો આપણને ખ્યાલ આવશે બરાબર અત્યારે ફક્ત તમારે સમજવાનું છે પછી હું તમને લખાવીશ નેક્સ્ટ લેક્ચરમાં ઓકે ચલો પહેલું શું છે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો આ કોણ બોલી શકે રાવણ બોલી શકે નહીં કેમ કે રાવણની તો ખુદની સભા હતી એટલે રાવણ બોલી શકે નહીં આ વાક્ય સૈનિક બોલી શકે કે હું મારી જાતે તમારી સભામાં આવ્યો નથી એમ ના સૈનિક પણ ન બોલી શકે તો આ વાક્ય છે એ કોણ બોલી શકે હનુમાન કોણ બોલી શકે હનુમાન બરાબર હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો તો એ કોણ બોલી શકે છે તો કે હનુમાન બોલી શકે છે બરાબર ચલો હવે આપણે આગળ જોઈએ બીજું મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી તો જો આ કોણ બોલી શકે સૈનિક બોલે નહીં સૈનિક ન બોલે મંત્રી બોલીએ નહીં કોણ બોલી શકે હનુમાન કારણ કે એમણે ઝાડ પરથી ફળ તોડીને ખાધા હતા ને એટલે આ વિધાન એ બોલી શકે કે મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ બરાબર હવે ત્રીજું આપણે જોઈએ આ વાનરનો ગર્વ ઉતારવો પડશે તો આ વાક્ય છે કોણ બોલી શકે રાવણ સૈનિક કે મંત્રી કોણ યસ રાવણ આ વાનરનો ગર્વ કોણ ઉતારવો પડશે કોણ બોલી શકે રાવણ હવે ચોથું છે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ હવે જો સ્ટુડન્ટ્સ તમને આમાં ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં ભૂલ છે બરાબર રાવણ મંત્રી અને હનુમાન તો આમાંથી કોણ બોલી શકે મંત્રી કારણ કે મંત્રીએ જ કીધું તું ને રાવણને કે આપણા મહેમાન કહેવાય આપણે એની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ બરાબર એટલે કે એમનું સન્માન કરવું જોઈએ એવું કોણે કીધું તું મંત્રીએ કીધું તું તો આ વાક્ય પણ એ બોલી શકે ને કે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ મંત્રી ચાલો પાંચમું આજે પાંચ કરીએ છીએ બીજા પાંચ કાલે કરશું ઓકે આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી તો આ કોણ બોલી શકે સૈનિક તો ન બોલી શકે હનુમાન પોતાના વિશે જ આવું ના બોલી શકે તો કોણ બોલી શકે રાવણ આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી તો આ કોણ બોલે છે રાવણ બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને સમજાઈ ગયું ને તો હવે આપણે બીજા પાંચ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું બરાબર અને આ પાંચ લખવાના આપણે બાકી છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું બરાબર સ્ટુડન્ટ્સ મજા આવીને બધાને આજે સ્વાધ્યાય કરવાની હમ તો હવે પછીનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ઓકે તો બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ ખુદા હાફિઝ બાય બાય ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય સ્ટુડન્ટ્સ